सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। दुष्कर्म नो प्रयास, लाज बचावा इजाग्रस्त थयेली सगीरा ने पालनपुर सिविल मां अपाई रही छे सारवार। सरकारनी योजनामां सरकारी कर्मचारीओ वधु एक निष्फळता, प्रधानमंत्री आवास योजनाना लाभथी वंचित धानेरा तालुकाना धरणोधर गामना गरीब परिवारो। बीके न्यूज चैनल वधु एक वार बन्यो जिल्लानी जनतानो अवाज, थरादनी शरणनगर सोसायटीनी समस्यानो बीके न्यूज चैनले लाव्यो अंत। हवे जोईए समाचार विस्तारथी। देश अने दुनियामां कोरोना आतंक मचावी रह्यो छे अने आ जीवलेण वायरसथी बचवा माटे सरकार द्वारा पण खास गाइडलाइन नक्की करवामां आवी छे, परंतु सरकारनी आ गाइडलाइन मात्र ने मात्र सामान्य नागरिकों माटे ज होय छे अने ते आजे साबित थई गयुं छे। ज्यारे रस्तामां जता राहदारी आगळ पोलीस डबंगाई करीने मास्क वगर दंड वसूलती होय छे, ते पोलीस ज्यारे कोई नेता होय त्यारे चुपचाप तमाशो जोती रहती होय छे। दृश्य छे डीसा તાલુકામાં આવેલા ડેડોલ ગામના દ્રશ્યો। સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, પરંતુ આ ગાઈડલાઈનનું અહીં તો બિલકુલ પાલન જોવા નથી મળી રહ્યું અને તે પણ સરકારના પ્રતિનિધિની હાજરીમાં। પ્રસંગ હતો ડેડોલ ગામના માર્ગના ખાતમુહૂર્તનો અને સ્થાનિક સરપંચે આ બાબતે ડીસાના ધારાસભ્ય અને ગુજરાતના પ્રસિદ્ધ ગુજરાતી ગાયક કિંજલ દવેને આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારે ગુજરાતી ગાયકની લોકપ્રિયતાને જોવા માટે વિશાળ સંખ્યામાં ગામડાની બોળી પ્રજા પણ ઉમટી પડી હતી અને તે સમયે ડીસાના ધારાસભ્યની હાજરી વચ્ચે જ સરકારની ગાઈડલાઈનની ધજિયા ઉડતી નજરે પડી હતી। ધારાસભ્ય શશિકાંત પંડ્યા સરકારની ગાઈડલાઈનનો ભંગ થતો હોવા છતાં ઘોડા પર ચડ્યા અને એ ભૂલી ગયા કે ડીસામાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ખતરનાક છે, છતાં લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરવાને બદલે જનમેદને જોઈને હરખાયેલા ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા લોકોના અભિવાદનમાં વ્યસ્ત જોવા મળ્યા। હજારોની સંખ્યામાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા હતા અને તે પણ ધારાસભ્યની હાજરીમાં। સરકારના પ્રતિનિધિની જવાબદારી શું છે? લોકોને સુરક્ષિત રાખવા, પરંતુ જ્યારે સરકારના પ્રતિનિધિ લોકપ્રિયતા મેળવવા આ જનતાની સુરક્ષાને દાવ પર લગાડી દે તે કેટલું યોગ્ય કહેવાય? આ તમામ વચ્ચે ટાર્ગેટ પૂરા કરવાના ચક્કરમાં વ્યસ્ત રહેતી પોલીસ પણ જાહેર માર્ગો પર લોકોને માસ્ક વગર ફરતા જોઈ દંડ ફટકારે છે, પરંતુ અહીં તો આટલી મોટી સંખ્યામાં લોકો હોવા છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। ધારાસભ્ય ખુદ આટલી વિશાળ જનમેદની વચ્ચે નાક નીચે માસ્ક લગાવેલો જોવા મળ્યા હતા। તેમણે જાણે દેખાવ પૂરતું માસ્ક પહેર્યું હોય તેમ નાકની નીચે માસ્ક રાખ્યું હતું અને હવે નિહાળીએ ધારાસભ્યની આ વિશાળ ગાઈડલાઈન ભંગ કરતી રેલીના દ્રશ્યો। Oh, my God.
धारासभ्य पद एक जवाबदार पद छे, सरकारनो अंग छे अने ज्यारे राज्य सरकार ज कोरोनाने अंकुशमां लावा माटे जे रीते लोकोने वारंवार अपील करी रही छे त्यारे धारासभ्यनी हाजरीमां सरकारनी गाइडलाइनो भंग थाय ते केटलो व्याजબી છે। ધારાસભ્ય જેવા જવાબદાર વ્યક્તિએ આ રીતે લોકોને ટોળા કરતા અટકાવવા જોઈએ અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટે અપીલ કરવી જોઈએ અને તેના બદલે જે રીતે ધારાસભ્યો ઘોડા પર ચડીને સરકારની ગાઈડલાઈનનો ભંગ કરનારા ટોળાનું અભિવાદન ઝીલી રહ્યા છે તે ખૂબ જ શરમજનક બાબત છે। સરકાર દ્વારા કરવામાં આવેલું કાર્ય સારી બાબત છે પરંતુ તેના માટે લોકોના જીવ જોખમમાં નાખીને આવા ટાઈફા કરવા શોભાને પાત્ર નથી। તાજેતરમાં અંબાજી ફોર લેન હાઈવે કે કરોડો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે લોકો માટે ખુલ્લો મૂક્યો હતો તો પણ સરકાર કોરોના કાળને લઈ તેના લોકાર્પણ માટેના જાહેર કાર્યક્રમનું આયોજન કરવાનું ટાળ્યું હતું। તે સરકારની જવાબદારી અને પરિપક્વતા છે અને ગુજરાતની સંવેદનશીલ સરકારના જ ધારાસભ્ય દ્વારા આવા કૃત્ય કરવામાં આવે તેનાથી આખી સરકાર બદનામ થાય છે અને સરકાર દ્વારા કરવામાં આવેલા સારા કાર્ય પણ કલંકિત થતા હોય છે। આવા કાર્યોથી વિપક્ષને પણ સરકાર સામે આંગળી ચીંધવાનો મોકો મળી જાય છે। ત્યારે જવાબદાર પદ જ્યારે આપણે હોઈએ ત્યારે જવાબદારી પણ વધી જતી હોય છે અને એ જવાબદારી નિભાવવી આપણી પ્રાથમિક ફરજ છે। સભ્ય ગુલાબસિંહ રાજપૂતે રાહતી જીતડા જતા માર્ગને ભ્રષ્ટાચારનો માર્ગ ગણાવ્યો છે। 2017માં 31 કરોડ રૂપિયા માર્ગ પહોળો કરવા માટે ખર્ચવામાં આવ્યા હતા પરંતુ તેના નાણાં ઉપડી ગયા છે અને કામ હજુ બાકી જ છે। સરકાર દ્વારા જે નાણાં વિકાસ માટે ફાળવવામાં આવે છે તે નાણાંમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લાના રાહતી જેતડા માર્ગમાં પણ મસમોટા ભ્રષ્ટાચારની ફરિયાદ અન્ય કોઈએ નહીં પરંતુ થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કરી છે। ગુલાબસિંહ રાજપૂતે આ માર્ગ પર મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। 2017માં થરાદથી રાહ જતા 20 કિલોમીટર માર્ગને પહોળો કરવા માટે 31 કરોડ રૂપિયાનું ટેન્ડર કરી કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક લોકોની આશા બંધાઈ હતી કે હવે 20 ગામ વચ્ચેથી પસાર થતા માર્ગનું કામ થવાથી અકસ્માતો તેમજ અન્ય સમસ્યાઓથી છુટકારો મળશે પરંતુ માત્ર કોન્ક્રીટ નાખી તે બાદ આમાંનું કંઈ કામ થયું નથી જેના કારણે સ્થાનિક લોકો હાલાકી ભોગવી રહ્યા છે। જેતરા ગામથી રાહ જોડાતો મુખ્ય 20 ગામોનો રસ્તો છે। આ રસ્તો જે છે એ કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા 32 કરોડના ખર્ચે નવો રોડ બનાવવા માટે આપ્યો હતો પરંતુ આ રોડને અત્યારે 2 વર્ષથી વધુ પણ વીતી ગયો સમય ત્યારે હજુ સુધી આ રોડનું કામ પૂર્ણ કરવામાં છે। અત્યારે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી આપ જોઈ શકો છો આ જેતરાથી અને રાહ જોડાતો છે 20 ગામનો જે રસ્તો છે મુખ્ય રસ્તો છે અને આ રસ્તો જે છે એ 32 કરોડથી પણ વધુના ખર્ચે બનાવવામાં આ રસ્તો હતો પણ હજી સુધી આ રસ્તાનું પૂર્ણ કામ થયું નથી। એને લઈને થરાદના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ એમણે સરકારને લેટર પણ લખ્યો હતો અને એમણે ખુદ પણ અત્યારે આ રસ્તાની મુલાકાત લીધી છે અને આના સ્થાનિક લોકોએ પણ રસ્તા ઉપર આવ્યા હતા અને લોકોની અને ધારાસભ્યની પણ જો 15 દિવસની અંદર આ રોડનું કામ ચાલુ કરવામાં નહીં આવે તો થરાદના ધારાસભ્યએ ઉગ્ર આંદોલન સાથે ગાંધી માર્ગે જવાની પણ ચીમકી આપી છે। હવે જોવાનું એ રહ્યું છે કે કોન્ટ્રાક્ટર દ્વારા અને સરકાર દ્વારા આ જે રાહથી અને જેતરાવાળો રસ્તો છે એ રોડનું કામ ચાલુ કરવામાં આવે છે કે નહીં। આજે જ રાજપૂત બીકે ન્યૂઝ થરાદ। 31 કરોડ રૂપિયા જેટલું માતબર ખર્ચ આ રસ્તાને પહોળો કરવા માટે થયેલ હોવા છતાં તેનું કામ આજે પણ અધૂરું પડ્યું છે। વારંવાર સંકલનમાં તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેનું પરિણામ મળ્યું નથી જેથી જો કોન્ટ્રાક્ટર કે જે તે સમયના અધિકારીઓ સામે એક્શન લઈ માર્ગનું કામ ચાલુ નહીં થાય તો આગામી સમયમાં ધારાસભ્ય સ્થાનિક લોકો સાથે ઉપવાસ આંદોલન કરશે તેવી ગુલાબસિંહ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે। આજે આ 20 ગામ
રાતે જેત્રા 20 કિલોમીટર જેમાં 20 ગામ આ 20 ગામ કરતા આખો સરહદી જોડતો રસ્તો છે એના લીધે હજારો લોકો આ રસ્તે હેરાન થાય છે રોજ કોકના ગાડીના ટાયર ફૂટે છે કોકના એક્સિડન્ટ થાય છે તેમ છતાં માત્ર કોન્ટ્રાક્ટરની ઉપર નીતિનભાઈ જોડે સારો વર્ક છે એવું જો અધિકારીઓ કહેતા હોય એના લીધે નીતિનભાઈ અમને આશા રાખીએ કે આવા લોકોને ક્યારે છાવરતા ના હોય કા અધિકારી અહીંયા બધાને ખોટું બોલી રહ્યા છે અને જો છાવરતા હોય આવો ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને તમે રસ્તો દેખો એમાં કંઈ કામ જ નથી કર્યું રોજ અહીંયા 3 વર્ષથી 4 વર્ષથી લોકો અહીંયા હેરાન થઈ રહ્યા છે તો શા માટે અમે પગલાં એના માટે આજે અમે કીધું છે 15 દિવસમાં રસ્તો ચાલુ કરવામાં નહીં આવે તો જાય જેનો કોઈ પણ સંબંધ રહ્યો છે કોન્ટ્રાક્ટરો કે અધિકારી હોય આમાં અમે આ બાજુના વિસ્તારના લોકો છોડવા માંગતા નથી 15 દિવસ પછી અમે લોકો આંદોલન કરશું અને ન છૂટકે અમે ગાંધીજીના માર્ગે ઉપવાસ પર બેસવું પડશે તો પણ આ વિસ્તારના લોકોને લઈને અમે આંદોલન કરશું કેમ કે આ વ્યથા છે તમે અહીંયા લોકોને પૂછો આ કેટલું રોજ સવારના 2 જણનો ફોન આવે આજે અહીંયા એક્સિડન્ટ થયો અહીંયા એક્સિડન્ટ થયો તો શા માટે કરીને આ લોકોને છાવરવામાં આવી રહ્યા છે અહીંયા રોડ જે રસ્તા નવા બની રહ્યા છે ગયા વર્ષે પણ જે ફરિયાદો કરવામાં આવી હતી કે રસ્તાનું કામ હલકી ગુણવત્તાનું થયું છે છતાં આજ સુધી લોકો સામે એક્શન લેવામાં નથી આવ્યા તપાસ ટીમ નથી આવી એક એક વર્ષ થવા આવ્યો આમ વિધાનસભામાં નીતિનભાઈ કહેતા હતા અમે તરત જેને પણ ક્વોલિટી કંટ્રોલમાં ફરિયાદ થાય એક્શન લેવામાં આવે છે તો આ વિસ્તારમાં જે રોડો બન્યા છે 2 વર્ષની અંદર તૂટી ગયા છે તો આ ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરો સામે કંઈ એક્શન નથી લેતા અધિકારીઓની મિલીભગત ત્યાં થઈ રહ્યું છે અને સરકાર આમને છાવરી રહી છે એના કારણે આ વિસ્તારના લોકોને હેરાન થવું પડે છે 31 કરોડ રૂપિયા જેટલા નાણાં માર્ગને પહોળો કરવા ખર્ચાયા અને તે નાણાં સરકારી કચેરીમાંથી ઉપડી પણ ગયા છે ત્યારે સવાલ એ છે કે આટલા મોટા ભ્રષ્ટાચારમાં આખરે કોણ કોણ સામેલ હતા તે બાબતે શું તપાસ કરવામાં આવશે કે ભ્રષ્ટાચાર આચરનારાઓને બચાવવામાં આવશે તેવો સવાલ અત્યારે લોકોમાં ચર્ચાઈ રહ્યો છે 1 વર્ષથી બંધ પડ્યો છે 4 વર્ષથી આ રસ્તો ખરાબ પડ્યો છે અને 4 વર્ષથી એની અંદર કોન્ટ્રાક્ટરો કેટલા બદલ્યા છે કોઈને વાત કરવા તો હવે કોન્ટ્રાક્ટર બદલ્યા છે હવે કામ ચાલુ કરવાનું છે લગભગ 1 વખત કામ ચાલુ થાય અને ખાડા ખોદીને દાદા વરે 6 મહિને મોઢું વતાડો આવે છે 2-6 મહિને આવે એટલે મેન્ટલ નોખી નથી અને હવે તો છેલ્લા જે મેન્ટલ નોખ્યા છે આ તો ખરેખર મેન્ટલ ન કેવરાય અને ટાયર ફોડવા માટેનું સાધન જ કેવરાય એટલે આ માટેનું અમે વારંવાર ધારાસભ્યશ્રીને રજૂઆત કરી જેતડા રા રોડનું ઉદ્ઘાટન કરવા ખાતમુહૂર્ત કર્યું પોતે તાર 32 કરોડમાં કે અમે કામ આવ્યું છે એમ પરબતભાઈ કહેતા કે હવે આપણે આ જેતડા રાનું કામ રિપેર કામને ડબલ થઈ જશે પણ અમે તો આજુબાજુના ખેડૂતો અને આ ગાડીઓ ચાલવાવાળા રિક્ષાવાળા હેરાન થઈ રહ્યા છે રોડનું સારું કામ તો કરતાં કરતાં ઉપરથી સાઈડમાં ખાડા ખોદી દીધા એટલે નાના રિક્ષાવાળો નાની ગાડીવાળો તો આ રોડ નીકળી શકતો નથી અને અમે પરબતભાઈને રજૂઆત કરવા દો એટલે કે બધું સારું 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 તો બધું રેડી થઈ ગયું આ રોડના કોન્ટ્રાક્ટર પરબતભાઈના લીલી ભગત હોય એવું અમને લાગ્યું અને આનું પેમેન્ટ પણ ઉપડી ગયેલ છે એ પણ અમને જાણવા મળ્યું એમના માણસો દ્વારા અને રોડનું કામ તો એમને એમ અધૂરો રહી ગયું અને નીતિન કાકો એમ કહે છે કે બનાસકાંઠો મને છેતરી ગયો અને રોડ લઈ ગયો તો બનાસકાંઠો નીતિન કાકાને છેતર્યા હોય તો અમારે આ રાહ યાત્રા રોડ આવો હોય ઉપરથી અમન બનાસકાંઠા અને નીતિન કાકો ઉલું બનાવે તાજેતરમાં ડીસા ખાતે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા શહેરના એક ખાનગી પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ આઈપીએસ ડીજી વણજારા પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં સંતો પણ પહોંચ્યા હતા ત્યારે રાષ્ટ્રીય એકતા મંચ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં સામેલ થવા આવેલા અજમલ ભારથી ગોસ્વામી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સીડીઓ ઉતરી રહ્યા હતા તે દરમિયાન અચાનક સંતને હૃદયરોગનો હુમલો આવતા તેમણે સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ઘટનાઓ વચ્ચે આજે વધુ એક ઘટના ડીસા તાલુકાના આખોલ ગામ નજીક બની છે ડીસાના આખોલ ગામ નજીક મહાકાળી માતાના મંદિર નજીક એક પિકઅપ ડાલાએ બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ગંભીર ઇજાઓને લીધે બાઇક ચાલકે તો ઘટના સ્થળ પર જ દમ તોડી દીધો હતો આ ઘટના બન્યા બાદ પિકઅપ ડાલાનો ચાલક પિકઅપ ડાલાને ઘટના સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો આ ઘટના બન્યા બાદ તાલુકા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી પિકઅપ ડાલાના ચાલકની શોધખોળ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો
यात्राधाम अंबाजी में आवेलो जगत जननी में अंबाजी मंदिर विश्व विख्यात है अने दर वर्षे लाखों की संख्या में माई भक्तों माना दर्शनार्थे आवी धन्यता अनुभवता होय छे। यात्राधाम अंबाजी में कोई पण नेता अने अभिनेता माताजीना चरणों में शीश नमावीने माना आशीर्वाद मेळवता होय छे। त्यारे आज गुजरात राज्यना वेरहाउसिंग कॉर्पोरेशनना चेरमेन मगनलाल माळी अंबाजी मंदिरमां दर्शन करवा पहोंच्या था। गुजरात वेरहाउसिंग कॉर्पोरेशनना चेरमेन मगनलाल माळी गर्भगृहमां पहोंची माताजीना दर्शन करी धन्यता अनुभवी हती। विश्वविख्यात अंबाजी मंदिरना पुजारीए गुजरात वेरहाउसिंग कॉर्पोरेशनना चेरमेन मगनलाल माळीने तिलक करी माताजीनी चूंदड़ी भेट स्वरूपे अर्पण करी हती। त्यारबाद माताजीनी गादी पर पहोंची मंदिरना वड़जी महाराज पासे रक्षा कवच बांधावी आशीर्वाद मेळव्या હતા। આજે મગનલાલ માળીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે માતાજી પ્રજાજનોને રક્ષા કરે અને લોકો પણ પોતાના રક્ષણ માટે માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી। સમગ્ર જગત જ્યારે કોરોનાની મહામારીમાં સપડાયું છે ત્યારે જગતજનની માં અંબાના દર્શન કરીને માં અંબાને વિનવણી કરી છે કે આ મહામારીમાંથી આપણો ભારત દેશ આપણો ગુજરાત રાજ્ય અને સમગ્ર જગત આ મહામારીથી મુક્ત થાય અને જનજીવન યથાવત થાય કેમ કે આ મહામારી બહુ ગંભીર મહામારી છે એનાથી સાવચેત રહેવાની પણ જરૂર છે। તો આજે માતાજીના દર્શન કરીને માતાજીને વિનવણી પણ કરી છે સાથે સાથે જ્યાં સુધી આ મહામારીનો નિકાલ નથી થતો ત્યાં સુધી આપણે પણ આપણા વડાપ્રધાનશ્રી કહે છે આપણા મુખ્યમંત્રીશ્રી કહે છે એમ માસ્ક જરૂર પહેરીએ। માસ્ક એ જ વેક્સિન છે એવું અત્યારે પુરવાર પણ થયેલું છે અને સેનિટાઈઝ કરીએ શક્ય હોય તો ઘરથી બહાર ના નીકળીએ એ બધી બાબતોથી આપણે પણ જાણ રાખીએ। માં અંબાના ધામમાં આવીને આજે દર્શન કરવાનો મોકો મળ્યો માં અંબાના ખૂબ ખૂબ ચરણોમાં વંદન। સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું। ખેતરમાં ચારો લેવા ગયેલી દિયોદર તાલુકાના રૈયા ગામની સગીરા સાથે 10 નરાધમોએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ। લાજ બચાવવા ઈજાગ્રસ્ત થયેલી સગીરાને પાલનપુર સિવિલમાં અપાઈ રહી છે સારવાર। સરકારની યોજનામાં સરકારી કર્મચારીઓ વધુ એક નિષ્ફળતા। પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત ધાનેરા તાલુકાના ધરણોદર ગામના ગરીબ પરિવારો। બીકે ન્યૂઝ ચેનલ વધુ એકવાર બન્યું જિલ્લાની જનતાનો અવાજ। થરાદની શણલનગર સોસાયટીની સમસ્યાનો બીકે ન્યૂઝ ચેનલે લાવ્યો અંત। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈ ને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 certified કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। ઝઘડા મિટાવ, વાડ કરાવ કોબરા વાડના થાંભલા। મેં હું કુમારજી કા ઘર। કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ, સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય। કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા, જિસકે અંદર સારા ઘર સમાયા। અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર। ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર, મેન્ટેનન્સ સે મત હો પરેશાન। ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન।
बनावो अपनी वैश्विक अने चढ़ती कारकिर्दि उत्तर गुजरात में स्थापित अने उद्योग जगत में विद्यार्थियोंनी उच्च गुणवत्ता माटे सुप्रसिद्ध एवी गणपत यूनिवर्सिटी ना विभिन्न इंजीनियरिंग मैनेजमेंट कम्प्यूटर एप्लिकेशंस कॉमर्स सोशल साइंस फार्मसी प्योर साइंस आर्किटेक्चर डिजाइन लॉ अने मैरिटाइम जेवा क्षेत्रना विविध डिप्लोमा बेचलर्स पोस्ट ग्रेजुएट अने मास्टर्स प्रोग्राम्स में जोड़ाईने एडमिशन प्रक्रिया जल्दी ज पूर्ण थवा जाई रही छे। कॉल 9978996944 और विजिट admission.guni.ac.in टू सिक्योर योर एडमिशंस टुडे। विराम बाद स्वागत छे। उत्तर प्रदेश में हाथरस में युवती पर सामूहिक बलात्कार मुद्दे समग्र देश में जन आक्रोश फैलायो छे। त्यारे बनासकांठा दियोदर में एक सगीर युवती साथ मारजूड कर बलजबरीपूर्वक दुष्कर्म प्रयास कर्यो होवानी घटना सामे आवी छे। हाल में दियोदर की पीड़ित सगीरा खानगी हॉस्पिटल में सारवार लई रही छे। बनासकांठा जिल्लाना दियोदर तालुकाना रैया गामनी बन्ने बहनों पोताना खेतरमां घास चारो लेवा जई रही हती। ते दरमियान रस्तामां नशामां भान भूलेला अने मानसिक विकृति धरावता 10 जेटला युवानोए सगीराने पकड़ी पाड़ी तेनी साथे मारजोड करी दुष्कर्म करवानो प्रयास करवा माटे सगीराना माथाना वाळ पकड़ी तेने जमीन पर पटकी दीधी हती। दारूना नशामां भान भूलेला आ नबીરાઓ કોઈ કૃત્યને અંજામ આપે તે પહેલા સગીરા ત્યાંથી નાસી ગઈ હતી, પરંતુ સગીરાને શારીરિક ઈજાઓ થતાં તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પરિવારજનો લઈ આવ્યા હતા। હાલમાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સગીરા સારવાર લઈ રહી છે। પીડિતાના પિતાએ બીકે ન્યૂઝ ચેનલ નામ કેમેરા સમક્ષ દર્દ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવી ગંભીર ઘટના બનવા છતાં પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી। હું રૈયા ગામનો વતની છું, જાતે પરમાર છું અને દિયોદર તાલુકાનું ગામ છે મારું। મારી બે દીકરી ખેતરમાં છાલ લેવા જતી હતી, મારું બાપ દાદાનું ખેતર છે ત્યાં। હવે એ ખેતરમાં જતી હતી, અમને દારૂ પી નશામાં ગામમાં પાર્ટી હતી, જમણવાર હતો એટલે બસ નશામાં 10 જણા ઊભા હતા છોકરા। એટલે એને કહેવામાં આવ્યું કે તમે છોકરીઓ જોશો ખેતરમાં જોશો ને તમે જોજો તમારા શું હાલે, તમારી ઇજ્જત લઈશ, તમારી રેપ કરશે અને તમને કાપીને ફેંકી દેવામાં આવશે, સળગાવી મારશું ને કે નહેરમાં ફેંકી દેશું। એટલે આ ગઈ બોલી કે તમે શું બોલો છો, તમને ફોન છે, હું મારા પપ્પાને ફોન કરું છું, એટલે કે તારા પપ્પા મારું શું કરી લે છે બોલ, આગળ ફરી એક્રોસિટી કરી છે, ફરિયાદ આપી છે। પછી બેનને ડાયરેક્ટ કોહેડી, બેન દોડવાનું કર્યું, માથામાં બાલ પકડીને બે જણા કોહેડીને બીજે પાટું પાટું લાતા મારવા માંડ્યા બરાબર। એ કરતા પછી આ છોકરો આવ્યો, છોકરાને માર માર્યો, મારી ફોજનને માર્યો અને હું આવ્યો એટલે મને માર્યો। હાલ અત્યારે હાલ અમે દવાખાનામાં ટ્રીટમેન્ટ કરાવવાના હતા, ચેંદાળાનો બન્યો અંદાળાનો, પોલીસ ફરિયાદ દાખલ કરી તો મારી ફરિયાદ લેવા કોઈ દાખલ નહીં થતું કે નહીં કોઈ ફરિયાદ લેતું। પછી દવાખાનામાં દાખલ થયા તો દિશા તો અમને ના રોકાવા જતા, દિયોદર કોઈ આવી સગવડ નથી તો દિયોદરથી દિશા આવ્યા તો હા જતા ફરિયાદ એણે વારમાં 10-11 વાગે જ્યાં ફોજના 10 વાગ્યા સુધી ફરિયાદ નહીં લીધી પોલીસે, પોલીસની ફરિયાદ ડાલવા ફરિયાદ કે તમારી મારી ફરિયાદ લેવાની, મારે તો અગલ પટેલો ફરિયાદ આલે છે તો અમારે તમારી ફરિયાદ લેવાની છે નહીં, મારા શિવાબા અને શંકરસિંહ અમને પશુ થવા દેવાના નથી। ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી ઉપર બળાત્કાર કરી ઢોર માર મારી તેની જીભ લેતા તડપી તડપીને તેનું મોત થયું છે। આ ઘટનાને ફરી નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી છે। ઉત્તર પ્રદેશની હાથરસની ઘટનાના પડઘા દેશભરમાં પડી રહ્યા છે। મહિલાની સુરક્ષાને લઈને ફરી શહેરમાં કેન્ડલ માર્ચ અને રેલીઓ યોજાઈ રહી છે। આજે જિલ્લા મથક પાલનપુરમાં વાલ્મીકી યુવા સંગઠન દ્વારા શહેરમાં રેલી નીકળવામાં આવી હતી। ઉગ્ર સૂત્ર ઉચ્ચાર સાથે નીકળેલી રેલી કલેક્ટરના સંકુલમાં પહોંચી હતી, જ્યાં ચિટનેશ ટુ કલેક્ટરને આવેદનપત્ર આપી પીડિતાને ન્યાય મળે તે માટે આવા માનસિક વિકૃત લોકોને ફાંસીને સજા આપવાની માંગ કરી હતી। હાથરસ ગામમાં જે 19 વર્ષની બાળિકા એવી કે મનીષાબેન વાલ્મીકી કે જેની પર 4 નરાધમોએ દુષ્કર્મ આચરીને તેમને જીવતી તેની જીભ કાપવામાં આવી અને તેના શરીરની હડ્ડીઓ તોડીને તેને નાખી દેવામાં આવી, પરંતુ સમગ્ર મામલો જ્યારે પોતાના પરિવારને જાણ થતાં તેમને દવાખાનામાં લઈ જઈને તેનું અંતિમ લડાઈ લડતા તે શહીદ થઈ ગઈ છે। આજે સમગ્ર અનુસૂચિત જાતિ તેમજ અન્ય સમાજ આજ ભારતની બેટીને ન્યાય અપાવવા માટે રોડ પર ઉતરી આવ્યા છે અને જો ટૂંક સમયમાં આ ન્યાય નહીં મળે
तो आज समग्र आज भारत की जनता आ बेटी माटे लड़वा माटे तैयार रहेशे। अने जो आमा पण उग्र आंदोलन नहीं थाय तो सफाई कर्मचारीओ पोताना सफाई कामदार बंद करी अने उग्र आंदोलन की चीमकी पण आज धरवामां आवी छे। एटले मारे उत्तर प्रदेश की सरकार ने कहेवामां आवे छे के टूंक समय में आ चारे नराधमोने फांसी आपवामां आवे एज अपेक्षा साथे समग्र अनुसूचित जाति तेनी संवेदना करी रही छे। थराद में आज कांग्रेस समिति मुख्यमंत्री योगी आदित्यनाथ ना पुतला नु दहन कर्यु हतु। ताजेतर में हाथरस में बनेली घटना ने लई योगी सरकार ने थराद कांग्रेसे निष्फळ जणावी हती, जेने पगले आज थराद कांग्रेस समिति जोरदार विरोध नोंधावीने कैंडल मार्च योजी भोग बननार माटे 2 मिनिट नु मौन पाड्यु हतु अने त्यारबाद मुख्यमंत्री योगी आदित्यनाथ ना पुतला नु दहन कर्यु हतु। थराद कांग्रेस द्वारा आ देखाव माटेनी तैयारी ने लई थराद पोलीस पण चौकन्नी थई हती, परंतु तेम छतां थराद कांग्रेस समितिना कार्यकरोए पोलीस ने चकमो आपीने आ कार्यक्रम कर्यो हतो अने थरादना हाईवे पर चक्काजाम कर्यो हतो। આજે અમીરગઢ ખાતે પણ દલિત સમાજના બનાસકાંઠા જિલ્લા દલિત સમાજ વતી કચ્છ જિલ્લાના રાપરમાં ધોળા દિવસે વકીલ દેવજીભાઈની હત્યા કરવામાં આવતા તેમના ન્યાય માટે અમીરગઢ દલિત સમાજ દ્વારા આ હત્યારાઓને ફાંસી ના નારા સાથે અમીરગઢ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઉત્તર પ્રદેશના હાથરસમાં લલિત સમાજની દીકરી ઉપર સામૂહિક બળાત્કાર કરીને દીકરીની જીભ કાપી નાખનાર તત્વોને તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપાઠ બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકા પંચાયત હવે જાણે સરકારી કચેરીની જગ્યા કમાવવા માટેની કોઈ ફેક્ટરી હોય તેમ દરેક સરકારની દરેક યોજના પાછળ ખાઈકીક થઈ રહી છે। આજે વધુ એક ધાનેરા તાલુકામાં સરકારી આવાસોમાં ચાલતી લાલિયાવાડી બહાર આવી છે। ઘર જોઈએ રહેવા માટે ઘર ચાહીએ, બીજો મારે કંઈ નહીં થાય તો ઘર ચાહીએ રહેવા માટે। ચાર જણની હોજ વાળે સાહેબ, પણ રહેવા માટે ઘર નથી। મને કોઈ નહીં આવ્યું, આ બે પત્ર અઢાર દો અને ના અમને તો કોઈ પૂછવા નહીં આવ્યું। ગુજરાત સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર, ભારત દેશમાં જે વ્યક્તિ ગરીબ છે, જે સમાજ પછાત છે તેવા લોકો અને સમાજ માટે સરકારે અનેક યોજના અમલમાં મૂકી છે, પરંતુ શું આ યોજનાનો લાભ સાચા લાભાર્થી સુધી પહોંચે છે? બસ આવી સરકારી આવાસ યોજનાની સાચી હકીકત ધાનેરા તાલુકાના ધરણોધર ગામથી બહાર આવી છે। હાલ ઘર વિહોણા પરિવારને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં છે। ગામડામાં રહેતા ગરીબ પરિવાર પાકા મકાનમાં રહે તે માટે દર વર્ષે હજારોની સંખ્યામાં સરકાર મકાન સહાય આપે છે। જોકે ગરીબના નામે અમલી થઈ રહેલી આ આવાસ યોજના ગરીબો માટે નહીં પણ પૈસાવાળા માટે સાર્થક બની રહી છે। ગામડામાં રહેતા ગરીબ પરિવારો તો આજે પણ કાચા મકાનમાં જ રહે છે। ધાનેરા તાલુકાના ધરણોધર ગામમાં સૌથી વધારે આદિવાસી સમાજના લોકો રહે છે। અંદાજિત 500 જેટલા પરિવારો ગામમાં કે ખેતરમાં વસવાટ કરે છે। તાજેતરમાં સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ને લઈ સર્વે કરાયું હતું, જેમાં તાલુકા પંચાયતના કર્મચારીઓને ઘરે ઘરે જઈ સાચા લાભાર્થી સુધી આવાસ યોજના પહોંચે તે માટેનું સર્વે કરવાનું હતું। જો લાભ અને લાલચના ભૂખ્યા આ સરકારી કર્મચારીઓને ગરીબ તો ના દેખાય, પણ જેમણે મકાન મંજૂરી માટે સારી એવી રકમ આપી તેવા પરિવારના નામ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવી ગયા છે અને સાચા લાભાર્થીઓ આજે પણ એ જ પરિસ્થિતિમાં છે। આવા જ ગરીબ પરિવારો સાથે રૂબરૂ મુલાકાત લઈ અમારા સંવાદદાતા રમેશ પ્રજાપતિએ સાચી હકીકત મેળવી હતી। ધરણોધર ગામમાં રહેતા મેથીબહેન પોતાના બે દીકરા તેમજ બે દીકરી સાથે રહે છે। આજે પણ આ વૃદ્ધ મહિલાનું મકાન કાચી માટીથી બનેલું છે। વર્ષોથી ચાલતી આવાસ યોજના યોજનામાં આ પરિવારોના હજુ નામ સરકારના ચોપડે નોંધાયા નથી। સાહેબ બે બાબલા બે બાબલી એક દીકરો હોય અને એમ કચ્છ મળેલો કરેલો નહીં, આ ઝોપડો ઓરડો પડી ગયો તો બે પત્રો હે ને અને બે પત્રો ઢાળિયામાં રહ્યા છે। અત્યારે કોઈ સરકાર તરફથી કોઈ આવ્યું હોય તો હું પૂછવા કે મકાન જોઈએ એવું કોઈ બન્યું ખરી? આજે મને કોઈ નહીં આવ્યું ના। કેટલા વર્ષોથી લો તમે અહીંયા? આ તો વિવર્ત થવા જાય અને શેનું બનેલું આજે કાચું ઘરે તમે? આ કાચો કે માટી સોણ એવો બનેલો છે। અચ્છા, પરિવારને કેટલા સભ્યો છો તમારે? પરિવાર તો ડોકરો તો મરી ગયા, ડોકરા એક દીકરો હતા, દીકરા બે બાબલી બે બાબલા। વરસાદ આવે કે એવું આવે તો ક્યાં જાવ પછી? પાણી બોણી પડે આ બે પત્રો ઢાળી દો અને એમના
તમને ખબર છે સરકારમાંથી મકાન મળે અભળ્યો ખરી કે ના હમણે તો કોઈ નહીં અભળ્યું એટલે અભળ્યું ખરી કે બીજાને કોઈ મળે હોય ગોમમાં એવું કહે તમને નામ ગોમને તો મળ્યા ખરે આપણે મળ્યા ભાઈ તમને મળે નથી એમ ના મને મળે કોઈ તલાટી કે તાલુકામાંથી પૂછવા આવ્યું હોય કોઈ ના હમણે તો કોઈ પૂછવા નહીં આવ્યા આવા જ માજીરાણા સમાજના ઈશ્વરભાઈ કે જેઓનું મકાન હવે જર્જરિત થઈ રહ્યું છે અને તે પોતાના મોટાભાઈના મકાનની બાજુમાં પતરાવાળો શેડ બનાવી રહે છે. આ વ્યક્તિને બીપીએલ કાર્ડ પણ ધરાવે છે, છતાં આજ દિન સુધી સરકાર તરફથી મળતી સુવિધાઓ અને યોજનાઓથી આ પરિવાર પણ વંચિત છે. ભારતીય દેશના મતદાર ભાઈ પણ હવે માત્ર ને માત્ર સરકાર મકાન બનાવી આપે તેવી માંગ કરી રહ્યા છે. અમે ધનોધર ગામના રહેવાસી છીએ. અમારે ઓરડો નથી, મારા ભાઈના ઓરડામાં હું રેતરો કરીને રહું છું. સબ સાહેબ સરકાર બધોની આલે આલે ઓરડા એવા મને વિનંતીથી ઓરડો આપી શકો. અમારે છોકરા છે હવે મોટા મોટા, અમારે ઘરમાં કોઈ ભાઈના ઘરમાં અમારે રહેવા ઘર નથી. એટલી મારી સરકાર વિનંતી કરીને, મેં બીપીએલ કાર્ડવાળા છ અને આટલો મારો કામ, સરકાર વિનંતી કરી શકો. અમે છીએ આદિ ભાઈ ભીલ સમાજમાં, અમારે એટલો કામ કરી શકીએ. શું કામગીરી કરો તમે? કામગીરી ખેતીનો કરા છે, અમે ભાવળી કરા છે, ધંધો ખેતીનો, ભાવળી માટે અમે રહીએ છીએ. અચ્છા, આ તમારા ગામમાં બધા આદિવાસી સમાજના લોકો? હા, અમારા ગામમાં બધા આદિવાસી સમાજના ભાઈઓ બહેનો બધા આદિવાસી સમાજના છે. એમાં અમારો રહેવાનું ઘર નથી, મારા ભાઈને છે એના ઘરમાં અમે રહીએ છીએ. અચ્છા, કોઈ સર્વે કરવા માટે આવ્યું તાલુકામાંથી એવું કોઈ બન્યું ખરી? કોઈ પૂછવા આવ્યું કે ઘર ના હોય તો મળશે એવું? ના, એવો કોઈ પૂછવા આવ્યો નથી. શું શું જોઈએ તમારે સરકાર તરફથી? સરકાર તરફથી અમારે ઘર જોઈએ, રહેવા માટે ઘર ચાહીએ. બીજો અમારે કંઈ નહીં થાય તો ઘર ચાહીએ રહેવા માટે. અમારા છોકરા વરસાદે, બીજો અમે વરસાદમાં ક્યાં જ્યાં અમે માઇટ વરસાદમાં અમારે વરસાદ વરે તો અમે માથે વરસાદ વરતો હોય અને અમે લપીને બેસીએ છીએ. ધાનેરા તાલુકાના ધણોદર ગામમાં પણ હવે ભૂગર્ભના પાણી રહ્યા નથી. પરિવારના દરેક સભ્ય મજૂરી કરે કે પછી એકાદ પશુ રાખી પશુપાલનનો વ્યવસાય કરે. ધણોદર ગામમાં તુરી બારોટ સમાજનો પરિવાર ઢોલ વગાડી પોતાનું જીવન જીવે છે. 18 સભ્યો ધરાવતા આ પરિવાર પાસે પણ અગાઉ સરકાર દ્વારા મળેલું એક જ મકાન છે. મકાનની આજુબાજુ છાપરા બનાવી આ પરિવાર રહે છે. ધાનેરા તાલુકામાં આજે પણ પછાત વર્ગના સમાજના લોકો આવાસ માટે રજૂઆત કરી રહ્યા છે. સાહેબ, ત્રણ છોકરા એ મો ચોથો છે, ચાર જણની હોજ બેડે સાહેબ, પણ રહેવા માટે ઘર નથી. આ શું એમાં એ સાવ કાચું સાંભળું છું. મહેરબાની કરીને બધાને હાલો તો મોઈ ગરીબ તૂરી મને હાલો. સાહેબ, શું કામગીરી કરો તમે? સાહેબ, આ માગીને ભિક્ષાવર્તુ કરીને જીવન ગુજરાન. કઈ સમાજમાંથી આવો તમે? તૂરી સમાજમાં છો સાહેબ. અચ્છા, કેટલો પરિવાર હોય તમારે? પરિવાર મારે ત્રણ છોકરા છે એનું, મારી હોજબેન. અચ્છા, કોઈ મકવાન મળેલું ખુરે અગાઉ તમારે? અગાઉ એક મળેલો સાહેબ, પણ ધાબો પણ બહુ શું એમાં પાણી પડે. અચ્છા અચ્છા, પરિવાર તમારા છોકરાઓ ને છોકરા એમને આખો પરિવાર? અચ્છા, કોઈ સર્વે માટે આવ્યું હોય પૂછવા માટે? કોઈ સાહેબ નથી આવી. અચ્છા, તો આખો પરિવાર એક જ ઘરમાં રહો તમે? એક જ ઘરમાં રહો સાહેબ. કેટલા સભ્ય હશે તમારા ઘરમાં? અમારા ઘરમાં 18-19 જણ. શું જોઈએ તમારે સરકાર તરફથી? સાહેબ, રહેવા માટે ઘર જોઈએ, કોઈ બીજું નહીં સાહેબ. ધાનેરા તાલુકા પંચાયત વતી ગત વર્ષે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સર્વે કરાયો હતો. જો કે આ સર્વેમાં અનેક પ્રકારની ગેરરીતિ થઈ હોય તે પ્રમાણે સાચા લાભાર્થી રહી ગયા છે અને જેમની પાસે જમીનો છે, સારી ખેતી છે, રહેવા માટે આલિશાન બંગલા છે તેવા લોકોના નામ યાદીમાં આવી ગયા છે. જો કે જે ગરીબ છે, જેની પાસે લાંચ આપવાના પૈસા નથી તેવા ગામ અને પરિવારો આજે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી વંચિત છે. ફરી સર્વે થાય તેવી માંગ જાગૃત આગેવાનો કરી રહ્યા છે. હવે ધણોદર ગામમાં લગભગ મોસ્ટલી 3000 વસ્તી આસપાસ રહે છે. ત્યાં આગળ આદિવાસી પરજા મોટા ભાગમાં રહે છે અને આ આદિવાસી પરજામાં લગભગ 80% તો પબ્લિકને જે પ્રધાનમંત્રી આવાસ યોજના છે એમાં લાભ મળ્યો નથી અને એ આવાસ યોજનામાં લગભગ જે શૈક્ષણિક પરજા છે એમણે મોસ્ટલી થોડું ઘણું આ લગભગ કરે અને આ પૈસા આમ તેમ કરે અને પૈસા લીધા છે અને આમ કર્યું છે. પણ અહીંયા જે આપણે ધાણોદરમાં છે એમાં તો જે પછાત વર્ગના લોકો છે, જે આદિવાસી અમુક જે બીજી કાસ્ટ છે એકદમ નિમ્ન કક્ષાના, એમણે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો કોઈ લાભ મળ્યો નથી. તો મારી નમ્ર વિનંતી છે કે ધણોદર ગામ અને બીજા કોઈ ગામ છે એમને પણ આ મળવા લાભ મળવો જોઈએ એવી મારી નમ્ર. અચ્છા, કંઈક સર્વે થયો હતો ગયા વર્ષે? ગયા વર્ષે જે સર્વે થયો હતો એ ડાયરેક્ટલી સર્વે થયો છે. અમને કોઈ જાણ થઈ
નથી, અમને કોઈ ખબર નથી કે સર્વે શું છે. અમે તો ક્યારેક જે આપણે શેરગઢ છે અમારી જે પંચાયત એમાં પૂછીએ કે સર્વે ક્યારે થવાનો છે, તો કે એ તો સર્વે તો થઈ ગયો, ઓટોમેટિક સર્વે થઈ ગયો, તો અમને કંઈ ખબર જ નથી પડતી અને ઓટોમેટિક કેવી રીતે સર્વે થઈ જાય, શું માગણી હશે આપણે ગામમાં. તો અમે એમને માગણી કરીએ છીએ કે પ્રજાને જાગૃત થાય એવી રીતે અમે માગણી કરીએ અને ખબર પડે બધોને કે કઈ જગ્યાએ કઈ લોકોને કેવી રીતે લાભ મળવો જોઈએ એ આવી રીતે અમે જાગૃત રીતે લાભ મળવો જોઈએ. બાકી જે છૂપછાપ મળી જાય લાભ એ તો અનિવાર્ય છે, એ અયોગ્ય છે, એ યોગ્ય નથી. કેવા પ્રકારના લોકોને જરૂર છે આવાસની વાત કરતા હતા? આવાસની જે પછાત વર્ગો છે, આદિવાસી પ્રજા છે, એમને જે અમુક અમુક તો વ્યક્તિઓ એવા છે કે ચોથે ભાગે વાવે છે, વાવણી કરે છે, ખેત મજૂરી કરે છે બિચારાઓ, અને એમને તો મોસ્ટલી મહિને લગભગ 500 એટલે 1000 રૂપિયા કે 2000-3000 રૂપિયા એમ કમાવાની ખૂબ કઠિન પરિસ્થિતિ થાય. અને એમને લગભગ એમને એવું છે કે એમને આવી આવાસ યોજના નથી મળેલી. બનાસકાંઠા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ગામડા સુધી પહોંચી સરકારના નાણાં સાચા લોકો સુધી પહોંચે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે ફરી થાય એ જરૂરી છે. બાકી તો સરકાર આવા ગરીબોના ઉત્કર્ષ માટે ગમે તેટલા પ્રયાસ કરે પરંતુ ગરીબ ત્યાં જ રહેશે અને પૈસાવાળા વ્યક્તિઓ આ રીતે જ સરકારને ચૂનો ચોપડતા રહેશે. ઘર જોઈએ, રહેવા માટે ઘર ચાહીએ, બીજો મારે કંઈ નહીં થાય તો ઘર ચાહીએ રહેવા માટે. ચાર જણની હોય બેડે સાહેબ, પણ રહેવા માટે ઘર નથી. મને કોઈ નહીં આવ્યું, આ બે પત્ર અઢાળી દો અને એમના ના હમણાં તો કોઈ પૂછવા નહીં આવ્યું. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બીકે ન્યૂઝ ચેનલ વધુ એકવાર બન્યું જિલ્લાની જનતાનો અવાજ. થરાદની શરણનગર સોસાયટીની સમસ્યાનો બીકે ન્યૂઝ ચેનલે લાવ્યો અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, સીબીઆર 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. Welcome to the Department of Computer Science. Well-equipped infrastructure, qualified faculties, well-resourced library, updated computer lab, fully Wi-Fi campus. Foreign University સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science, Hemchandracharya Uttar Gujarat University, Patan. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ સ્વાગત છે.
वर्तमान समय में पोतानी विविध मांगणियों ने लई हड़ताल पर उतरी गये वीसीई मंडल कॉम्प्यूटर ऑपरेटरो द्वारा आज सिहोरी दुगावाड़ा खाते खास बैठक मिली थी। आ बैठक में कांकरेज तालुकाना निव्यासी ग्राम पंचायत वीसीई द्वारा सोशियल डिस्टन्स पालन करीने पोतानी पड़तर मांगणियों तेमज कायमी पगार धोरण वीमा कवच जूनू मेहनताणु ज्यां सुधी ना मळे त्यां सुधी हड़ताल चालू राखवानी मांग करी छे। हाल अमारी कुल निवेशी पंचायतों में अमारी जूनी विविध मागणीओ पूरी थती नथी, माटे मागणीओ पूरी थाय ने त्यां सुधी अमारी हड़ताल एक दस 2020 थी चालू छे अने विविध मागणीओ पूरी थशे त्यारे हड़ताल पूरी करी छे। એટલે તમારે અગાઉનું મહેનતાણું? અમારે અગાઉનું મગફળીનું મહેનતાણું 12 મહિનાથી એક વર્ષ સુધી મળેલ નથી, એટલે મહેનતાણું મળે અમારો કાયમી પગાર ધોરણ થાય અને અમને કોરોના વીમા કવચ મળે, આ ત્રણ અમારી માગણીઓ છે। ત્રણ માગણીઓ સંતોષાય એટલે અમે એક કોમ્પ્યુટર હડતાલ સમેટીશું, ના સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ રાખીશું। બીકે ન્યૂઝ ચેનલ તેની સ્થાપનાના 19 વર્ષથી હંમેશા જનહિતના પ્રશ્નોને ઉઠાવતી આવી છે અને લોકોની સમસ્યાને વાચા આપવા માટે મજબૂત પ્લેટફોર્મ બનીને જિલ્લાની જનતાની સેવા કરી રહી છે। ત્યારે એકવાર ફરી બીકે ન્યૂઝ ચેનલે સાબિત કરી બતાવ્યું છે કે તે લોકોની સમસ્યાને માત્ર સમાચાર તરીકે નથી દર્શાવતી પણ તેનું સમાધાન લાવવામાં પણ સફળ રહે છે। ત્યારે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલને પગલે થરાદમાં ઉત્તર ગુજરાત વીજ કંપની સફાળી જાગી છે। થરાદમાં આવેલી સેણલ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ડીપીની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન હતા। આ સમસ્યાને પગલે સ્થાનિક લોકો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ મોટી સમસ્યાનું સમાધાન આવતું નહોતું। ત્યારે બીકે ન્યૂઝ ચેનલના અમારા સંવાદદાતા હાજાજી રાજપૂત આ સમસ્યાને વાચા આપવા માટે લોકો વચ્ચે પહોંચી તેમની સમસ્યાનો અહેવાલ તૈયાર કર્યો અને આ અહેવાલ પ્રસારિત કર્યાના ગણતરીના કલાકોમાં કુંભકરણની નિંદામાં સૂઈ રહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની સફાળી જાગી છે અને આ વિસ્તારની સમસ્યાની તાત્કાલિક સમાધાન લાવી દીધું છે, જેને પગલે આ વિસ્તારના લોકો દ્વારા બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરવામાં આવી છે। ન્યૂઝ બુલેટિન પૂરું કરતાં પહેલાં મુખ્ય સમાચાર ફરી એકવાર। વધુ એકવાર વિવાદમાં ફસાયા ડીસાના ધારાસભ્ય, લોકોને જોઈ કોરોના ભૂલ્યા ડીસાના ધારાસભ્ય। ખેતરમાં ચારો લેવા ગયેલી દિયોદર તાલુકાના રૈયા ગામની સગીરા સાથે 10 નરાધમોએ કર્યો દુષ્કર્મનો પ્રયાસ, લાજ બચાવવા ઈજાગ્રસ્ત થયેલી સગીરાને પાલનપુર સિવિલમાં અપાઈ રહી છે સારવાર। સરકારની યોજનામાં સરકારી કર્મચારીઓ વધુ એક નિષ્ફળતા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભથી વંચિત ધાનેરા તાલુકાના ધરણોધર ગામના ગરીબ પરિવારો। બીકે ન્યૂઝ ચેનલ વધુ એકવાર બન્યું જિલ્લાની જનતાનો અવાજ, થરાદની શણલનગર સોસાયટીની સમસ્યાનો બીકે ન્યૂઝ ચેનલે લાવ્યો અંત। તો આ હતા આજના સમાચાર, વધુ સમાચારો સાથે ફરી મળીશું, નમસ્કાર।